गुड मॉर्निंग विद्यार्थी मित्रों, छेले आपणे संकलनमां घणा बधा प्रश्नो जोया अने आपणे शरूआत करी दीधी स्वाध्यायना दाखला गणवानी। आजे आपणे आगळ वधीए त्यार पछीनो दाखलो तमे आम तो हवे जाते सोल्व करी शको एवा प्रश्नो छे। 14मो दाखलो, संकलननी अंदर 1 - x / वर्गमूळ x dx आ रीते ने આપેલું છે। तो સૌથી પહેલા શું કરવાનું, આ વર્ગમૂળ x ને આપણે અંદર ગુણી નાખીએ तो संकलन ने आई કહેવાની ટેવ પડે। તો આ વર્ગમૂળ x અંદર અને માઈનસ x વર્ગમૂળ x dx આ રીતે લખાય। હવે વર્ગમૂળ x એને તમે x ની 1/2 ઘાત પણ લખી શકો છો, એટલે આને આપણે લખશું સંકલન માં x ની 1/2 ઘાત માઈનસ x ની 3/2 ઘાત dx। તમને ખબર પડી ગઈ હશે ને, 1 + 1/2 એટલે આ 3/2। હવે આને અલગ અલગ કરી નાખો, તો સંકલનનો કાર્ય નિયમ x ની 1/2 અલગ, x ની 3/2 પણ અલગ, અને હવે તો આ સૂત્ર છે કે નહીં, x ની n ઘાતનું સંકલન x ની n+1/n+1 એટલે કે x ની 1/2 + 1/1/2 + 1 આવા દાખલા આપણે તમને ગણેલા છે। माइनस एक्स नी 3/2 + 1 अपॉन 3/2 + 1 वत्ता अचरांक सी आने दूर। तो ये तो हमारा फाइनल जवाब एक्स नी 3/3 / 3/3 माइनस यही लिखा है एक्स नी 5/3 / 5/3 वत्ता अचरांक सी अने तमारे एक्सटेप આગળ લખવું હોય તો આને લખી શકાય 2/3 x ની 3/3 માઈનસ 2/5 x ની 5/3 વત્તા અચળાંક। તો આ તો એવા દાખલા છે જે તમે જાતે પણ સોલ્વ કરી શકો, આવા પ્રશ્નો તમે અગાઉ પણ ઘણી બધી વખત સોલ્વ કરેલા છે, એટલે આમાં તમને ગ્રીપ હોવી જોઈએ અથવા તો આમાં તમને કોઈ ખાસ તકલીફ ન પડવી જોઈએ। ચાલો આગળ વધીએ, ત્યાર પછીનો દાખલો દાખલા નંબર 15 છે। એ પણ કંઈક આવો જ છે, તમે જાતે હોમવર્કમાં કરી શકો છો, એટલે આ દાખલો તમે જાતે હોમવર્કમાં કરી નાખજો। એમાં પણ વર્ગમૂળ x ને અંદર ગુણશો એટલે દાખલો સોલ્વ થઈ જાય। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, 16મો દાખલો, સંકલનની અંદર આ રીતે આપેલું છે 2x - 3 cos x / e^2x dx આ રીતે આપેલું। ટૂંકમાં તમને સૂત્રો યાદ છે કે નહીં જાણવા માટેના આ બધા દાખલા છે। હવે તમે આ સંકલન બધાનું અલગ અલગ કરી નાખો, તો જુઓ સૌથી પહેલા હું આ સંકલન 2x નું કરીશ, આ 2x નું સંકલન માઈનસ 3 અચળ cos x નું સંકલન અને વત્તા e ની x ઘાત નું સંકલન। તો 2x નું સંકલન 2 × x² / 2 માઇનસ 3 cos x નું સંકલન માઇનસ sin x, તમે જાણો cos x નું સંકલિત એટલે માઇનસ sin x, e^2x નું સંકલન e^2x થાય અને પ્લસ અચળાંક c। તમારે અહીંયા 2 ઉડાડવા હોય એટલે તમારો જવાબ આવે x² + 3 sin x અને e^x² / c। તો આ દાખલામાં પણ કાંઈ ખાસ એવું નથી, તમે સીધું સંકલન કરી શકો એવો પ્રશ્ન છે। ત્યાર પછીનો દાખલો એમાં પણ કંઈક એ જ રીતે છે, એટલે કે 17મો દાખલો, એ દાખલો પણ તમે હોમવર્કમાં કરી શકશો। ત્યાર પછી દાખલા નંબર 18, આ 17મો દાખલો પણ તમારાથી થઈ જાય। દાખલા નંબર 18 આપણે જોઈએ, 17મો દાખલો આના જેવો છે। ત્યાર પછીનો દાખલો 18મો, એમાં જે સંકલનમાં sec x સંકલન 2 અલગ અલગ
આ થઈ ગયું સંકલનમાં sec square x dx વત્તા સંકલનમાં sec x tan x dx. અને જો તમે સૂત્રો ખરેખર પાકા કરી નાખો તો તમને ખબર હોય કે sec square x નું સંકલન જ tan x થાય અને sec x tan x નું સંકલન sec x થાય વત્તા અચળાંક c. આ રીતે આવો પ્રશ્ન તમે સોલ્વ કરી શકો છો. અથવા તો આમાં ખૂબ ઝડપ પણ આવે, આમાં ગ્રીપ આવે, ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ. તો ત્યાર પછીનો પ્રશ્ન અથવા તો નેક્સ્ટ સંકલ્ય એ કઈક આ રીતે છે. સંકલનમાં sec સ્ક્વેર x અપોન cosec સ્ક્વેર x આ રીતે આપેલું છે. sec સ્ક્વેર x અપોન cosec સ્ક્વેર x. તો જો તમે જ્યારે ત્રિકોણમિતિ 10મા ધોરણમાં ભણતા ને ત્યારે તમને શીખવાડવામાં આવ્યું હતું કે sin cos માં ફેરવી અહીંયા સંકલનમાં આ બધી પ્રાઇમરી બાબતોને ખાસ મહત્વ આપવું પડશે. આને પણ સાઇન કોસમાં ફેરવી નાખો. I બરાબર સંકલનમાં આને લગાય 1 છેદમાં cos સ્ક્વેર x અને cos x સ્ક્વેર x ને લગાય 1 છેદમાં sin સ્ક્વેર x. છેદનો છેદ અંશમાં એટલે sin સ્ક્વેર x અને છેદમાં cos સ્ક્વેર x. તો sin સ્ક્વેર x ના છેદમાં cos સ્ક્વેર x આ થઈ ગયું tan સ્ક્વેર x નું સંકલન. હવે યાદ રાખજો મિત્રો, આપણી પાસે tan સ્ક્વેર x ના સંકલનનું કોઈ સૂત્ર જ નથી. અહીંયા ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો, tan સ્ક્વેર x ને મિતીય સમ પરથી લઈ જવાનું. કેમ કે તમે જાણો છો sec સ્ક્વેર x - tan સ્ક્વેર x બરાબર 1 છે કે નહીં. આ તો તમે જાણો છો. તો આના પરથી tan square x ને સામે લઈ જાઓ તો tan square x બરાબર sec square x minus 1. શા માટે આવું કરવું પડે? કેમ કે tan square x નું સીધું સંકલન મેં તમને સૂત્ર લખાવ્યું જ નથી. એટલે ધ્યાન રાખજો, સૂત્ર જ હોય નહીં તો તમારે ત્રિકોણમિતિનો ઉપયોગ ધીમે ધીમે કરતા શીખવું પડશે. તો tan square x ની જગ્યાએ આપણે લખી નાખશું sec square x minus 1 dx. અને હવે sec સ્ક્વેર x નું સંકલન થાય અને માઇનસ આ એકડાનું પણ અલગ સંકલન થાય. sec સ્ક્વેર x નું સંકલન tan x અને આનું સંકલન x વત્તા અચળાંક c. આ રીતે આવા દાખલા તમે કરી શકશો. ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 20. સંકલનમાં 2 - 3 sin x અને છેદમાં cos સ્ક્વેર x dx આમ આપેલું છે. 2 - 3 sin x છેદમાં cos સ્ક્વેર x dx. તો પહેલા તો બે ને અલગ અલગ કરી નાખું. તો આ સંકલિત I આપણે કઈ રીતે લખી શકીએ? બે ને હું અલગ અલગ લખીશો, આ ધ્યાન રાખજો. એટલે આ સંકલિત અલગ અલગ લખું તો I બરાબર આ સંકલિત થઈ જશે. બે ને આપણે સેપરેટ કરી નાખ્યું તો આ સંકલિત થાય 2 - cos સ્ક્વેર x dx માઇનસ, જોજો હવે અહીંયા સંકલનમાં 3 sin x છેદમાં cos x ગુણ્યા cos x અને dx સેપરેટ કરીને લખા. આ cos સ્ક્વેર x ને સેપરેટ કરો એટલે આ થઈ ગયું sec સ્ક્વેર x માઇનસ 3, આ થઈ ગયું 1 / cos x એટલે sec x. જો તમને ત્રિકોણમિતિ સરસ આવડતું હોય એ અપેક્ષા હું રાખી શકું છું. sec x tan x cos square x હતા cos x cos x. એકવાર sin ના જેમાં cos એટલે tan, એક ના જેમાં cos એટલે sec. અને હવે આ બે સૂત્ર છે, આ થઈ ગયું 2 tan x માઇનસ 3 sec x પ્લસ અચળાંક c. આ રીતે દાખલો થશે. ત્યાર પછી 21મો દાખલો એ MCQ છે. MCQ કાંક આ રીતે છે, તમે જોશો રૂટ x પ્લસ 1 / રૂટ x નું પ્રતિનિકલન. આનું પ્રતિનિકલિત શું હોય આવો પ્રશ્ન છે. તો આનું પ્રતિનિકલિત નક્કી કરવું હોય તો તમે આને આમ લખશો ને, આને i બરાબર કહી દીધું.
जो आने मित्रों आम लगायो x ની 1 by 2 વત્તા x ની minus 1 by 2 dx તમને આ સીધી ખબર હોવી જોઈએ તો વર્ગમૂળ x એટલે x ની 1 તૃતીયાંશ ઘાત 1 ના છેદમાં વર્ગમૂળ x એટલે x ની minus 1 તૃતીયાંશ ઘાત તો x ની 1 તૃતીયાંશ ઘાત નું સંકલન x ની 3 તૃતીયાંશ છેદમાં 3 તૃતીયાંશ હું સીધું લખું છું x ની n + 1 / n + 1 અહીંયા પણ આની n plus 1 upon n plus 1 plus અચળાંક c આને શું કેમ ખ્યાલ આવી ગયો minus 1 by 2 plus 1 એટલે plus 1 by 2 અહીંયા minus 1 by 2 plus 1 એટલે plus 1 ફાઇનલી તમારો જવાબ ઓપ્શનમાં કંઈક આવો હશે 2 ના છેદમાં 3 x ની 3 તૃતીયાંશ વત્તા 2 વર્ગમૂળ x વત્તા અચળાંક c તો આવી રીતે આ સોલ્વ થઈ ગયું છે ત્યાર પછીનો MCQ નેક્સ્ટ MCQ 20 ટૂંકમાં બધા સૂત્રો અને સામાન્ય ગણતરી ઉપર આધારિત દાખલા છે ત્યાર પછીનો MCQ જો આમ તો તમારે તમારી જાતે કરવાના હોય પણ આ MCQ થોડો સમજવા જેવો છે જો d dx fx એટલે કે વિધેય fx નું વિકલન બરાબર 4x નો ઘન માઈનસ 3 ના છેદમાં x ની 4 ઘાત અને f ઓફ 2 બરાબર 0 હોય 0 હોય તો fx બરાબર શું હોય આવો પ્રશ્ન છે એટલે કે આ વિધેય કયું હશે આ વિધેયનું વિકલન આપેલું છે તો એ વિધેય કયું હશે હવે વિકલનને દૂર કરવા માટે બંને બાજુ સંકલન કરાય એટલે હું આ રીતે લખીશ અહીંયા હું સંકલન કરી નાખીશ બંને બાજુમાં સંકલનમાં d dx fx dx મેં શું કર્યું બે બાજુ સંકલન તો અહીંયા કરવું પડે હો 4x નો ઘન માઈનસ 3 ના છેદમાં x ની 4 ઘાત dx આવું કરવાથી અહીંયા વિધેય બની સંકલન વિકલન દૂર થાય fx અહીંયા 4 ગુણ્યા સંકલનમાં x ઘન dx માઈનસ 3 ગુણ્યા સંકલનમાં અહીંયા લખાય x ની માઈનસ 4 ઘાત dx હવે તમને ખ્યાલ છે સંકલન તો fx બરાબર 4 ગુણ્યા આનું સંકલન x ની 4 ઘાત છેદમાં 4 માઈનસ 3 ગુણ્યા અહીંયા ઘાતમાં 1 નો વધારો એટલે x ની માઈનસ 3 ઘાત થાય છેદમાં માઈનસ 3 વત્તા અચળાંક c હવે આ શું થઈ ગયું આ થઈ ગયું fx બરાબર માત્ર x ની 4 ઘાત કેમકે 4 4 ઉડી જાય અહીંયા માઈનસ માઈનસ પ્લસ 3 x ની માઈનસ 3 ઘાત વત્તા અચળાંક c આ 3 3 કેન્સલ આવું થઈ ગયું અને પરિણામ નંબર 2 હજી તમે આને આમ લખશો fx બરાબર x ની 4 ઘાત વત્તા 3 ના છેદમાં x ઘન વત્તા અચળાંક c પણ આપણે આ અચળ મેળવવો પડશે કેમ કે જો રકમમાં આપેલું છે શું આપેલું છે આપેલ છે કે f ઓફ 2 બરાબર 0 તો f ઓફ 2 થાય શું અહીંયા 2 મૂકો તો 2 ની 4 ઘાત વત્તા 3 ના છેદમાં 2 નો ઘન વત્તા c બરાબર 0 અહીંયા 2 મૂકી દીધો અહીંયા 2 મૂકતા ટૂંકમાં જવાબ શું આવે હવે તમને આવડે છે એટલે હકીકતે આમ થઈ ગયું 16 વત્તા 3 ના છેદમાં 8 વત્તા c બરાબર 0 16 16 7 112 16 128 વત્તા 3 ના છેદમાં 8 બરાબર માઈનસ c લખી નાખો c ને સામે જવાબ 16 128 એટલે આ થઈ ગયું c બરાબર આ માઈનસ ની જને અહીં આપી દો તો માઈનસ 131 ના છેદમાં 8 આ અચળ c નું મૂલ્ય મળી આ મૂલ્ય પરિણામ 1 માં મૂકી દો એટલે તમને વિધેય મળી તો એ હવે તમે જાતે કરી શકો છો આ અચળની કિંમત તો મિત્રો આ સાથે આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આદેશના નિયમ પરના પ્રશ્નો અને ત્યારબાદ અન્ય સૂત્રો ઉપર આધારિત દાખલાઓ ગણીશું તો આ સાથે લેક્ચર પૂરો કરીએ છીએ થેન્ક યુ